वेलकम बेक टू साइंस क्लास। नाइन्थनी अंदर अपने आठमो पार्ट है पूरा करो छे अपने स्वातिना त्रण दाखला पर गण्या छे। आज आप बाकी दाखला गणी नाखी और आज पार्ट विधिवत पूरा कर दी है बराबर। हवे एमां त्रीजो अब्दुल गाड़ी वालों से अपने गण्यो तो चौथो दाखिल है कि तलाव में स्थिर रहेली बोट सुरेख पथ पर 3.0 मीटर प्रति सेकंड स्क्वेर ना अचल प्रवेग थी 8 सेकंड सुधी गति करी रही है। तो आटला वाक्य में अपन ने 3 किंमतों आपी दीधी है। बोट पहला स्थिर अवस्था में है एटले एनो प्रारंभिक वेग है यू 0 मीटर प्रति सेकंड हशे। पछी एने प्रवेग आपी दीधो छे शुं लख्युं छे एने के सुरेख पथ पर 3.0 मीटर प्रति सेकंड स्क्वेरना प्रवेग थी गति करी रही छे बराबर। एटले 3 छे ए शुं कहेवाशे एनो प्रवेग એટલે કે a બરાબર 3.0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। કેટલા સમય સુધી ગતિ કરી રહી છે તો કે 8 સેકન્ડ। તો 8 સેકન્ડ છે એ એની સમયગાળો ગણાશે બરાબર। તો 3 કિંમત આપણે પહેલી લાઈનમાં આપી દીધી। હવે એમ કહે છે કે આ સમયગાળા દરમિયાન મોટરબોટ કેટલી દૂર ગઈ હશે એટલે આપણને અંતર શોધવાનું કીધું છે બરાબર। એટલે કે s બરાબર કેટલું। હવે આપણી પાસે અંતરના બે સૂત્રો છે બીજું જે છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર। તો અહીંયા એની માટેની ત્રણેય કિંમતો આપી છે ut at સ્ક્વેર લખો તો બધું આપેલું છે બરાબર। ત્રીજું સમીકરણ છે જે ગતિનું 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર એમાં v જરૂરી છે એટલે આમાં આપણે એ સૂત્ર વાપરી શકશું નહીં એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર જેમાં u 0 છે t 8 છે પ્લસ a 3 છે અને t 8 છે પણ વર્ગ છે જુઓ અહીં એટલે 8 કેટલી વાર લખવા પડે બે વાર લખવા પડે। આનો ગુણાકાર શું થઈ જશે 0 પ્લસ આ 2 ચોકુ 8 કરી દઈએ તો 4 તેરી 12 12 8 છે 56 તેથી s બરાબર 96 મીટર। તો બોટે 8 સેકન્ડમાં 96 મીટર અંતર કાપ્યું હશે બરાબર। પછીનો દાખલો છે સાવ સહેલો છે પણ કે 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી કારનો ડ્રાઈવર બ્રેક મારે ત્યારે ગતિની વિરોધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન બ્રેક મારો છો એટલે એનો વેગ છે ઘટતો જશે બરાબર। એટલે એને ગતિની વિરુદ્ધ દિશામાં ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગ્યો ગણાય પણ અહીંયા પહેલેથી 52 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કાર જઈ રહી છે એટલે આપણને યુનું મૂલ્ય આપી દીધું છે 52 કિલોમીટર પ્રતિ કલાક। આ દાખલો લખી લીધો હશે હા ભૂસી રાખું છું। એમાં આ હવે આપણે પાંચમો દાખલો છે 52 કિલોમીટર પ્રતિ કલાક। પછી જો યાદ રાખો કે ખાલી ઝડપનું મૂલ્ય શોધવાનું હોય તો આપણે કિલોમીટર પ્રતિ કલાકને એમાં રાખી શકીએ। હવે આખી રકમ વાંચીએ તો એ પાંચ સેકન્ડમાં અટકી જાય છે। બીજો ડ્રાઈવર 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે અને બીજી કાર છે 10 સેકન્ડમાં અટકી જાય છે। આમ બે પ્રકારની કાર છે એનો આલેખ દોરવાની વાત કરી છે આપણે અહીંયા આલેખ નથી દોરતા ફક્ત બંનેમાંથી કઈ કાર વધારે દૂર જશે કેમ કે આપણે નવમામાં આલેખ છે એ પેપરમાં વાર્ષિક પરીક્ષામાં એમાં પૂછાતા નથી બરાબર। એટલે આપણે આલેખ નહીં દોરીએ દાખલાની અંદર ફક્ત શું કરશું કે બંનેમાંથી કઈ કાર વધારે દૂર જાય છે એ સવાલનો જવાબ દેવો પડશે એની માટે આપણે બંનેના અંતરનું મૂલ્ય શોધશું બરાબર। તો સૌથી પહેલા પ્રથમ ડ્રાઈવર માટે લખીએ અહીંયા
પ્રથમ ડ્રાઈવર માટે u 52 કિલોમીટર પ્રતિ કલાક છે અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 52 × 5/18 મીટર પ્રતિ સેકન્ડ થઈ છે બરાબર હવે 18 × 13 = 54 થાય છે એટલે છેદ તો ઉડતો નથી પણ બે વડે ઉડે છે 2 નો વાહક અને 26 × 52 પછી આ 2 નો ગુણાકાર કરી નાખીએ તો 26 × 5 = 130 બરાબર 6 × 5 = 30 નો આવડે તો ગણી નાખવાનો 5 × 10 = 11 / 12 / 13 / 9 મીટર પ્રતિ સેકન્ડ તો u બરાબર 130 મીટર પ્રતિ સેકન્ડ હવે જો મેં સીધે સીધું 26 × 5 = 130 એવું કેમ કહી દીધું એ પણ તમને સમજાવી દઉં કે જ્યારે 5 સાથે આપણે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ને કોઈ પણ સંખ્યા તો સૌથી પહેલા શું કરવાનું આના અડધા તો 26 ના અડધા કેટલા છે 13 પછી એની પાછળ એક મીંડું લખી નાખવાનું બરાબર કેવી રીતે આપણે એ કર્યું ખબર છે તો કે આપણે કહીએ છીએ 26 × 5 પણ એક્ઝેક્ટલી 26 એટલે શું 13 × 2 એને ગુણ્યા 5 આ થઈ ગયું 5 × 2 = 10 10 × 13 = 130 એટલે જ્યારે પણ 5 વડે ગુણાકાર કરવાનો હોય ત્યારે તમે આ ટ્રિકનો ઉપયોગ કરો તો મોઢે ગુણાકાર થઈ જાય એની માટે તમારે પાછળ ગણતરી કરવાનો સમય બગાડવાની જરૂર નથી પાંચ થઈ જશે બરાબર એટલે કે વી બરાબર ઝીરો મીટર પ્રતિ સેકન્ડ અને t બરાબર 5 સેકન્ડ આ બધાને આપણે 1 1 1 કહીએ પ્રથમ ડ્રાઈવર છે ને હવે અહીંયા આપણને a પ્રવેગ આપ્યો નથી જો અંતર શોધવું હોય તો અંતરના બંને સૂત્રની અંદર પ્રવેગનું મૂલ્ય હોવું જરૂરી છે તો અહીંયા આપણને v u t બધું આપ્યું છે તો પ્રવેગ આરામથી શોધી શકીએ છીએ કે a 1 બરાબર v1 - u/v - u/t સૂત્ર તો સેમ જ છે પણ આપણે પહેલા કિસ્સા માટે લખીએ છીએ એટલે 1 1 લખીએ છીએ બરાબર એટલે કે 0 − 130/9 અને એના છેદમાં સમય 5 બરાબર આ 9 તો અહીંયા આવી જશે છેદમાં બરાબર એટલે એ બાજુમાં ફરીથી લખો નહીં તો પાછા તમે ગોટાવવાનું છે કે તેથી આને અહીંયા જવા દઉં છું a1 બરાબર જો શૂન્ય સાથે સરવાળો થઈ ગયો એટલે આ થઈ ગયા −130/9 અને છેદમાં પહેલેથી 5 હાજર હતા એટલે અહીંયા 5 લખી નાખી હવે આનો આપણે છેદ ઉડાડીએ તો અહીંયા આપણે 26 × 5 = 130 કર્યા હતા એટલે ઉપર શું આવી જશે 26 a1 બરાબર 26/9 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ કેવા માઇનસ શું કામ તો કે બ્રેક મારીએ છીએ ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગે છે જ્યારે પણ ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગે ત્યારે એનું પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે હવે આપણે s1 ગોતીએ s1 હવે ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ ut + 1/2 at² નો ઉપયોગ પણ કરી શકીએ છીએ અને v² - u² વાળો પણ કરી શકીએ આપણે આ કરીએ ut + 1/2 at² આ બધામાં 1 1 લખી નાખીએ u કેટલા છે તો 130/9 એને ગુણ્યા 5 + 1/2 a1 કેટલા આવ્યા તો કે −26/9 એને ગુણ્યા 5 × 5 આપણે આનો છેદ ઉડાડી દઈએ એટલે 13 130 પંચા કરવાના છે ફરીથી પાછી એની વસ્તુ છે 130 ના અડધા કરીએ તો કેટલા થાય 65 ને 65 ની પાછળ શું મૂકી દેવાનું બિંદુ બરાબર 13 પંચા ને 65 આમ તમને આવી જાય છેદમાં
નવ, પછી આ માઇનસ ની નિશાન છે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, પચીસ ગુણ્યા તેર. બરાબર, તો પચીસ ગુણ્યા તેર કરવાના હોય તો આપણે બે વાળાને અડધું કરવું પડે, તો આપણે એવું માથાકૂટ કરશું નહીં, ગુણી નાખશું. પચીસ તેરી પંચોતેરનો પાંચડો, વળી પડી સાત, પચીસ એકા પચીસ, પચીસ ને સાત બત્રીસ છેદમાં નવ. આ બેની બાદ બાકી કરશું એટલે આપણને શું મળશે, છસો પચાસ માંથી ત્રણસો પચીસ ચાર, ત્રણસો પચીસ. બરાબર, એટલે અંતર એસ વન બરાબર ત્રણસો પચીસ છેદમાં નવ મીટર. પણ એમ કીધું છે કે કઈ ઝડપથી જશે, બરાબર, તો સરખામણી કરવાની છે. જરૂર લાગશે તો આપણે એને પોઈન્ટમાં ફેરવશું, બાકી ફેરવવાની જરૂર છે નહીં. હવે બીજા કિસ્સાની અંદર બીજો ડ્રાઈવર છે, એ આ કાર છે, એટલે ટ્રક કાર છે, સોરી, બીજો ડ્રાઈવર 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. બરાબર, એટલે એનો પહેલેથી યુ બરાબર 3 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે યુ, આ બધા 2 હવે લખશું આપણે, 3 ગુણ્યા 5 છેદમાં 18 કિલોમીટર પ્રતિ કલાક, 3 6 18, યુ 2 આપણે શું મળે છે, 5 ના છેદમાં 6 મીટર પ્રતિ સેકન્ડ. હવે મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે, મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, પછી ધીમેથી બ્રેક મારે છે એટલે ગાડીને ઊભી રહેતા વાર લાગે છે, ઓલો 5 સેકન્ડમાં અટકી જાય છે, આની ગાડી 10 સેકન્ડે અટકે છે, એટલે ટી 2 બરાબર 10 સેકન્ડ, અને એટલે વેગ v2 બરાબર 0 અટકી જાય છે, એટલે 0 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. અહીંયા આપણે a1 પર ગોતવાનું છે, અને સોરી a2 અને s2 શોધવાના છે. આની જેમ આપણે a2 શોધવા માટે સૂત્ર લખશું, v2 માઇનસ u2 અપોન t2. બરાબર, v2 તો 0 છે, યુટ્યુબ આપણે શું બન્યા છે, 5 ના છેદમાં 6, અને એના છેદમાં સમય 10. બરાબર, એટલે આપણે જોઈએ તો માઇનસ થઈ જશે 5 છેદમાં 6, અને પહેલેથી 10 હાજર હતા, 5 દુ 10, 6 દુ 12, એટલે a2 બરાબર માઇનસ 1 ના છેદમાં 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે ત્રણેય વસ્તુ આપણી પાસે આવી ગઈ છે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને એનું અંતર s2 શોધીએ. બરાબર, u2 આપણે શું મળેલું છે, તો કે 5 છેદમાં 6 ગુણ્યા 10, t2 કેટલા છે, તો 10 સેકન્ડ, અને હું કીધું એક બાજુ પ્લસ 1/3 ગુણ્યા માઇનસ 1/12 ગુણ્યા 10 ગુણ્યા 10. બરાબર, હવે 2 × 5 = 10 અને 2 × 6 = 12, 2 × 5 = 10 એટલે 25 ના છેદમાં 6, પણ કેવા માઇનસ, અને આને આપણે છે ને છેદ ન ઉડાડીએ, કેમ કે 2 ના છેદમાં 6 રે તો આપણને સરવાળા બાદબાકી સહેલો પડે, એટલે અહીંયા શું થઈ જશે, 50 ના છેદમાં 6 માઇનસ 25 ના છેદમાં 6, એટલે કે s2 બરાબર બાદબાકી કરો તો 50 માંથી 25 થાય, તો 25 ને છેદમાં 6 તો છે જ, એટલે 25 ના છેદમાં 6 મીટર. હવે જો આમ સરખામણી કરીએ તો ખબર પડતી નથી, એટલે આપણે શું કરવાનું, પોઈન્ટમાં ફેરવી દેવાના. આને પોઈન્ટમાં ફેરવવા હોય તો 325/9 કરવો જોઈએ, જાતે પણ કરવાનું, હું અહીંયા લખી દઉં પણ તમારે પણ કરવાનું. બરાબર, 9 × 13 = 27, 5 × 9 = 54. બરાબર, 1 વધે, 9 × 1 = 1, 1 × 1 = 1 આવ્યા કરશે, એટલે 39.11 મીટર.
અહીંયા ભાગીએ આપણે તો 6 24 6 24 એક વધે છે એટલે પોઈન્ટ મૂકી દઈએ છીએ 10 એટલે 6 1 6 પછી 4 વધે છે 6 6 36 એમાંની પાછળ 6 6 6 આવ્યા પછી પણ આપણે તો કમ્પેર કોણે વધુ અંતર કાપ્યું છે સરસ પ્રથમ ડ્રાઈવરે નિકારે વધુ અંતર કાપ્યું છે અને આપણે લખવાનું પ્રથમ ડ્રાઈવર નિકારે આલેખ દોરવાની વાત આવે તો તમારે શું લખવું પડે આને પણ પોઈન્ટમાં ફેરવવા પડે આને પણ પોઈન્ટમાં ફેરવવા પડે પછી તમારે એક અક્ષ ઉપર એક્સ અક્ષ છે નીચે એમાં સમય લેવો પડે તો તમે આરામથી અહીંયા 5 છે અને 10 છે એટલે 5 10 15 અથવા 1 2 3 4 એમ કરી લઈ શકો પણ અહીંયા જે પોઈન્ટમાં ફેરવ્યા પછી તમારે જે કિંમતો લેવાની થાય એ વાય અક્ષ ઉપર તમારે લેવી પડે બરાબર એટલે 0 થી u 1 થી 0 એમ આપણે બે આંક ઉપર થી નીચે ઉતરતા સોરી આ નીચે ઉતરતા બે રેખાઓ મળે તો આલેખ દોરીને પ્રયત્ન કરવો તો જાતે કરી શકો છો અહીંયા આપણે બે દાખલા આલેખ વાંચનના પણ આપ્યા છે આલેખ વાંચનના દાખલા છે એ પૂછાતા નથી પણ એક માર્કની અંદર પૂછવા હોય કેમ કે આ વખતે તમે જો કે જે કાંઈ પેપર બોર્ડમાંથી આવે છે તમારી એકમ કસોટી એ બધા છે એપ્લાઈડ ક્વેશ્ચન્સ હોય છે બરાબર એટલે એમાં આ આલેખ દોરવાનું ન પૂછે એનું કારણ છે કે બધાને આલેખ પ્રોવાઈડ કરવા પડે પરંતુ આલેખ છાપી અને એનું વાંચન કરવાનું પૂછાય છે એક માર્કમાં પણ પૂછાઈ શકે અને બે માર્ક એટલે આપણે વાંચનવાળા દાખલા છે એ ગણશું જો હવે આલેખ છે ને આવી રીતનો કઈ કાઢ્યું છે સાવ મેળ વગરની આલેખની આકૃતિ આપી છે મેળ વગરની એટલા માટે કહું છું કે તમે જો કે આ બાજુ 0.4 0.8 એમ ચાર ચાર મૂલ્ય આપ્યા છે પણ વચ્ચે ખાના કેટલા રાખ્યા છે 1 2 3 4 અને 5 તમે 5 ખાને 0.4 રાખો તો તમારી ગણતરીમાં કોઈ મેળ રહેતો નથી નવી લોકો આપ્યા છે તો આપણે એવી રીતે લખી નાખે અહીંયા 4 ખાના થાય છે 2 3 4 લાઈન અને 5 ખાન બરાબર એવી રીતે 2 3 4 પાંચમું છે એ શું થઈ ગયું 0.8 ફરી પાછું 1 2 3 4 અને પાંચમું છે થઈ ગયું 1.2 2 3 4 અને પાંચમું છે એમ આગળ આપી રાખ્યું છે આપણે કંઈ બધા લખવાની જરૂર નથી જેની જરૂર 1.6 સુધી પડશે ત્યાં સુધી લખીએ પછી ઊભી લાઈનની અંદર પણ તમે જુઓ 5 ખાનાની જગ્યાએ લગભગ 1 2 3 4 5 6 7 ખાને એ લોકોએ 4 આપ્યા છે તો એ કઈ ગણતરી નહીં એટલે આપણે અહીંયા 8 ખાને 4 લખી નાખીએ યાદ રાખજો મેં કેટલા ખાને 4 લખ્યા છે 8 ખાને એટલે પછીના 8 ખાને આપણે લખી નાખશું 1 2 3 4 5 6 7 8 ખાને 8 બરાબર પછી ફરી 1 2 3 4 5 6 7 8 એમ 4 8 અને 12 ત્રણ કિંમતો એને આપી છે તે આપણે અહીંયા નોંધી લીધી એને આલેખની બહાર લખીએ એટલે અંદર ગણતરી કરવામાં સરળ પડે 4 8 અને 12 હવે એને ત્રણ ગતિમાન વસ્તુ છે એના અહીંયા અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે અહીંયા અંતર છે અને અહીંયા શું દર્શાવ્યું છે સમય અંતર આપણને કિલોમીટરમાં આપ્યો છે અને સમય કલાકમાં
હવે તમે જો અંદર 0 માંથી જે લાઈન ઉપર તરફ જાય છે ને એ છે B. હું એમને લાઈન દોરું છું, તમે વાંચન કરીને દોરજો. પછી 0 અને 4 ની બરાબર વચ્ચેથી જે બીજી લાઈન જાય છે ને એ C છે. તો આપણે 1 2 3 4 ખાનાથી આપણે C ની લાઈન દોરીએ. C અને એ ખાના એની લાઈન છે ને એ બરાબર 4 અને 8 ની વચ્ચેથી જાય છે, પણ વચ્ચેથી નથી જતી અને શું કર્યું છે એ 1 2 3 ચોથા ખાનેથી મોકલે છે. એટલે આપણે પણ એવું જ કરીએ, 1 2 3 ચોથા ખાનેથી અહીંથી એ લાઈનને આમ જવા દઈએ. તો એ બી સી ત્રણ ગતિમાન પદાર્થ માટે એણે અંતરવેરૂ સમયનો કંઈક આવો આલેખ દોરેલો છે. અને આધારે ત્રણ સવાલ આપ્યા છે કે ત્રણમાંથી સૌથી વધારે ઝડપથી ગતિ કોણ કરે છે, બરાબર. હવે અહીંયા તમે યાદ રાખજો, કોઈ પણ આલેખ અહીંયા સામાન્ય સમજૂતી આપો તમને, અંતરવિરુદ્ધ સમયના આલેખમાં સમય જેમ વધતો જાય અંતર સમાન નિયમિત વધે, એટલે કે એક કલાકમાં 1 કિલોમીટર, 2 કલાકમાં 2 કિલોમીટર, તો બધા બિંદુઓ વચ્ચે મળશે. તો આલેખ છે કેવો મળશે, મધ્યમ ગતિ કરતો હશે. તો એનો આલેખ આ ચરણમાં બરાબર વચ્ચે સુરેખા મળશે, બરાબર. પણ જો એ વસ્તુ ઝડપથી ગતિ કરતી હશે, ખૂબ જ ઝડપ, તો એનો આલેખ આપણને ક્યાં મળી શકે, તો કે 1 સેકન્ડમાં ધારો કે 2 કિલોમીટર, બીજી સેકન્ડે તો 4 કિલોમીટર, તો વધારે આમ ઊભો મળશે. એનાથી ઉલટું ધીમે ધીમે જતી હશે, તો 1 કિલોમીટરની અંદર તો માંડ એને 1.5 કિલોમીટર અંતર કાપ્યું હોય, 2 કિલોમીટરની અંદર તો માંડ 1 કિલોમીટરે પહોંચ્યો હોય, તો આવો આલેખ મળશે. ને હંમેશા યાદ રાખવાનું કે જેનો આલેખ આવો ઢળતો હોય એની ઝડપ કેવી હોય, ધીમી, એટલે કે ઓછી. જેમ આ ઉપર તરફ આલેખ ચડે એમ ઝડપ વધે છે, પણ ક્યાંથી, એક જ જગ્યાએ. હવે અહીંયા તમને જે આલેખ આપ્યા છે એમાં સૌથી વધુ ઢળતો આલેખ આ છે, બરાબર. સૌથી ઊભો આલેખ આવ્યો છે આ, તો બી ની ઝડપ વધારે હશે, કેમ કે જો એને આ 1.2 સેકન્ડની અંદર તો 12 કરતા પણ વધુ અંતર કાપી લીધું છે, જ્યારે આ બંનેને સમયગાળા દરમિયાન કપાયેલા અંતરમાં ઓછું અંતર દેખાડે છે. તો સૌથી વધુ ઝડપથી કોણ ગતિ કરે છે, તો કે વસ્તુ બી, ત્યાં હું બાજુમાં લખી રહ્યો, બરાબર. પહેલા સવાલનો જવાબ શું થશે, વસ્તુ બી. અહીંયા ખાલી આલેખનું વાંચન છે, વાંચન કરવાનું શીખવાનું. શું ત્રણેય કોઈ એક સમયે રોડ પરના એક જ બિંદુએ ભેગા થશે, તો અહીંયા જુઓ તમે આ બિંદુએ એ અને બી ભેગા થાય છે, આ બિંદુએ બી અને સી ભેગા થાય છે, બરાબર, અને આ બિંદુએ એ અને સી ભેગા થાય છે, પણ ત્રણે ત્રણ કોઈ એક બિંદુએ ભેગા થતા નથી. એટલે અહીંયા સવાલ પૂછ્યો છે શું ત્રણે એક સમયે ભેગા થશે, તો જવાબ આવશે ના, ત્રણે એક રોડના કોઈ એક બિંદુએ ભેગા થતા નથી. પછી સી, કે બી જ્યારે એ પાસેથી પસાર થાય છે ત્યારે સી કેટલે દૂર હશે. હવે બી અને ઈ બંને જ્યાં ભેગા થતા હોય, તો કે બી અને એ અહીંયા ભેગા થાય છે, બરાબર. એ બરાબર એ સમયે કીધું છે, એટલે આપણે અહીંથી સમય તરફ જવાનું, તો અહીંથી અહીંયા સમય તરફ જઈએ. તો તમારા આલેખમાં તમે ત્યાંથી બી અને એ ભેગા થતા હોય ત્યાંથી તમે સમય તરફ આમ આગળ વધો, તો તમને એ આલેખની અંદર કિંમત મળે છે એ 1.2 માં એક ઓછું, એટલે કે 1 સેકન્ડ. અહીંયા મારા આલેખ જુદો છે, તમારે તમારા પુસ્તકની અંદર આવી રીતે આમ નીચે જવાનું, ત્યારે એણે કાપેલું અંતર તમને અહીંયા જતા મળશે, બરાબર. એટલે તમારે એની અંદર કેટલો અંતર મળે છે એ તમારે આલેખનું વાંચન કરી અને જાતે લખવાનું છે. કેવી રીતે લખવાનું એ મેં તમને કહી દીધું છે, કે જ્યારે બી અને એ પરસ્પર ભેગા થાય ત્યાંથી તમારે પહેલાં સી આ બાજુ તરફ જવાનું, આ જગ્યાએ સોરી
આ જગ્યાએ કયો સમય દેખાડે છે એ સમય જોવાનો અને એ જ સમયે આ સીનો આલેખ કેટલું અંતર કાપીને બેઠો હશે અહીં આપણે છ આવે છે પુસ્તકની અંદર આલેખ છે એમાં તમે જાતે ગોતીને લખજો એટલે હું આ જવાબ અહીંયા લખતી નથી પછી એવી રીતે ડી માં કીધું છે બી અને સી પસાર થતા હોય તે દરમિયાન બી જ્યારે સી પાસેથી પસાર થતો હોય ત્યારે બીએ કેટલું અંતર કાપ્યું છે એમ કહેવા માંગે છે બરાબર તો બી ને સી ના આલેખ તો ક્યાં ભેગા થાય છે તો કે આ બી અને સી ના આલેખ અહીંયા ભેગા થાય છે સી નો આલેખ બી નો આલેખ આ સમયે બીએ કાપેલું અંતર કેટલું છે તો કે ચાર ક્યાંથી તો કે ઝીરો થી ચાર તો મારા આલેખમાં 0 થી 4 છે તમારા પુસ્તકમાં તમે જોવો તો 0 થી 6 થાય છે 8 અને 4 ની બરાબર વચ્ચે એટલે ત્રીજાનો જવાબ તમે જોજો મારામાં એક્ઝેક્ટલી દેખાતું નથી અને ચોથાનો જવાબ છે એમાં 6 કિલોમીટર અંતર કાપ્યું હશે 0 થી ચાલે છે ને એટલે 0 થી 6 ગણ અને જે 2 થી ચાલતો હોય તો 2 થી અહીંયા પહોંચે સી તો 2 કિલોમીટર ગણ સો 2 થી ચાર બે બે થી છ તો 4 કિલોમીટર ગણી તો તમારી વાંચવા આલેખના વાંચનની પ્રેક્ટિસ માટે તમને આવા બે આલેખ આપ્યા બીજો 8મો આલેખ છે બરાબર એ પણ પહેલા આપણે જોઈ લઈએ પછી દાખલો 7મો ને ગણશું એની અંદર એવું કીધું છે ઝડપેલું સમયના આલેખમાં એ ગતિ કરતી કાર માટે દર્શાવેલો છે આ કેટલામો દાખલો હતો 6ઠો હવે આવ્યા સીધો 8મો આલેખના વાંચનમાં એક તમે કઈ પ્રેક્ટિસ આપી એને અંતર સમય બીજી આપી છે ઝડપ અને સમય અહીંયા તમને ઝડપ દર્શાવ્યા છે અહીંયા તમને સમય દર્શાવ્યો છે ઝડપમાં તમે 2 4 6 8 એવી રીતે આપ્યા છે 2 4 6 8 એમ ચાર મૂલ્યો આપ્યા છે મીટર પ્રતિ સેકન્ડમાં બરાબર અને સમય આપણને પછી 2 4 6 8 10 સેકન્ડ ની અંદર એટલે સેમ 2 4 6 8 10 સમય આપ્યો છે સેકન્ડ માં પછી આપણને જે આલેખ આપ્યો છે 0 થી ચાલુ કરી અને 6 અને 8 ની વચ્ચે સુધી આમ ચડે છે આમ પછી અહીંથી આવી રીતે જાય છે અહીંથી આ ઉપર ચડી અને અહીંથી આવી રીતે જાય છે અને આપણને બે સવાલ આપ્યા છે કે ત્રણ ચાર સવાલ આપ્યા છે કે પહેલો બે સવાલ છે સોરી કે પ્રથમ 4 સેકન્ડમાં કારે કેટલું અંતર કાપ્યું હશે તો તમે જો આ 4 સેકન્ડ છે ને અહીંથી મેં છે થોડોક વધારે વેલો દોર આવી રીતે છે બરાબર તો તમે 4 સેકન્ડે બરાબર અહીંયા જાઓ અને અહીંથી અંતર તરફ જાઓ તો એણે 6 મીટર અંતર કાપ્યું છે તેમ દેખાય છે તો અહીંયા એને શું લખી નાખવાનું 6 બરાબર એને રેખા આ દ્વારા કપાયેલ અંતરને બરાબર તો આપણને ખબર છે કે આલેખ અને સમય રેખા વચ્ચે પ્રદેશે ઘેરેલો આલેખે ઘેરેલો પ્રદેશ અંતરનું મૂલ્ય આપે છે અંતર દર્શન અને 6 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ દર્શાવે છે આલેખનો કયો ભાગ અચળ ગતિ દર્શાવે છે તો આપણને ખબર છે જ્યારે x અક્ષને સમાંતર રેખા મળે તો એ અચળ ગતિ દર્શાવે છે તો અહીંયા 8 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરી લે કયા સેકન્ડે પ્રાપ્ત કરી લે છે તમે ધ્યાનથી જોશો ને તો 4 અને 5 ની 6 ની વચ્ચે થી એટલે આપણે 5 ગણી શકીએ અથવા તમે ધ્યાનથી જોવો તો કેમ છે બરાબર તો અહીંયા 4 અને 6 ની વચ્ચે અહીંથી સીધી રેખા પ્રાપ્ત કરે છે તો તમે એમ કહી શકો કે 4 સેકન્ડ અને 6 સેકન્ડ એટલે 5 સેકન્ડ પછી અથવા તો એ 8 મીટર પ્રતિ સેકન્ડ નો વેગ પ્રાપ્ત કરે પછી અચળ વેગથી ગતિ કરે છે આવી રીતે આલેખને વાંચન કરતા આવડવું જોઈએ સારું હવે દાખલો 7મો છે એ જુઓ તમે 7માની રકમ છે પણ વાંચો
કે 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે પડવા દેવામાં આવે છે જો તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી વધતો હોય. વેગનો વધારો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એનો અર્થ થયો કે શું થઈ ગયું પ્રવેગ. બરાબર, તો પ્રવેગનું મૂલ્ય આવી ગયું 20 મીટર ઊંચાઈ એટલે અંતરનું મૂલ્ય આપી દીધું છે અને તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે એટલે અંતિમ વેગ શોધવાનો છે. બરાબર, કેટલા સમય બાદ અથડાશે એટલે કે સમય શોધવાનો. એ કોઈ વસ્તુને જ્યારે ઉપરથી તમે નીચે પડવા દો તો સૌથી પહેલા પ્રારંભમાં એનો વેગ શું ગણાશે? શૂન્ય, એમ કે સ્થિર અવસ્થા છે. બરાબર, એટલે અહીં આપણે જે કિંમતો આપી છે એમાં સાતમો આપ્યો છે કે u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, અંતર s બરાબર 20 મીટર, પ્રવેગ a બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર શોધવાનું છે v અને b. અહીંયા આપણે રેખીય પ્રવેગી ગતિના પહેલો સમીકરણ છે ને v બરાબર u પ્લસ at એનો ઉપયોગ કરીએ તો v મળે, પણ અહીંયા t તો આપ્યો જ નથી. બરાબર, એટલે અંતિમ વેગ માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકશું નહીં. પછી આનો આવું ત્રીજું સૂત્ર આપ્યું છે, કયું? તો કે 2as, એટલે આપણે આમ લખીએ છીએ, એમ જ લખીએ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. તો જામાં u as ત્રણે કિંમતો આપી છે તો આપણે v શોધી શકશું, એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, આનો નહીં. હવે આમાં v ને સૂત્રનો કર્તા બનાવી લઈએ કે v સ્ક્વેર બરાબર આ માઇનસ u સ્ક્વેર આ બાજુ જઈને કહેવાથી જશે પ્લસ, તો 2as પ્લસ u સ્ક્વેર 2 ગુણ્યા a કેટલા આપ્યા છે? તો કે 10 ગુણ્યા s કેટલા આપ્યા છે? તો કે 20 પ્લસ u કેટલા છે? 0. તો આ પદ તો 0 થઈ ગયું. હવે આમાં જો 10 દુ 20 અને 20 20 ગુણ્યા 20 છે તો આપણે 20 નો વર્ગ લખી શકીએ, તો કે v નો વર્ગ બરાબર 20 નો વર્ગ ગુણીને 400 નહીં લખી નાખવાનું, આપણે v નું મૂલ્ય ગોતવાનું છે, v વર્ગનો નહીં. એટલે બંને બાજુ વર્ગ મેળવ્યા છે એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો v બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ મળશે. બરાબર, એટલે એ જમીન ઉપર પડે છે ત્યારે છેલ્લે જમીને અડીને સ્થિર થાય પહેલા એનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડનો હશે. હવે સમય t શોધો છે, તો જો આ ઓલું સૂત્ર હમણાં આપણે લખ્યું હતું ને v બરાબર u પ્લસ at, એમાં t ને સૂત્રનો કર્તા બનાવીએ અથવા તો પ્રવેગનું સૂત્ર છે a બરાબર v માઇનસ u છેદમાં t, તો આ t અહીંયા જાય અને એ ક્યાં આવે? છેદમાં. તો આ બંને સમીકરણ ઉપરથી આપણે t નું સૂત્ર બનાવ્યું t બરાબર v માઇનસ u છેદમાં a. હવે કિંમતો મૂકી દઈએ, v કેટલા મળ્યા છે? તો કે 20, u કેટલા છે? તો કે 0, a કેટલા છે? 10, એટલે કે t બરાબર 20 ના છેદમાં 10 2 સેકન્ડ, એટલે જમીન ઉપર પડતા એને 2 સેકન્ડનો સમય લાગે છે. તો આ દાખલો નોંધી લો તમારી હારે બુકમાં. પછી નવમો છે ને સવાલ આપ્યો છે કે કોઈ વસ્તુ કે જેનો પ્રવેગ અચળ હોય પરંતુ વેગ શૂન્ય હોય એવું બની શકે? શું આવા પરિસ્થિતિ શક્ય છે? અને જો હોય તો દરેક ઉદાહરણ આપો. હવે અહીંયા આપણે યાદ રાખો કે જ્યારે કોઈ પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય, બરાબર, કોઈ પદાર્થ છે એનો વેગ છે એમાં કાં વધારો કે ઘટાડો થતો હોય તો જ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાશે. પણ જો પદાર્થ ગતિ જ નહીં કરતો, વેગનું મૂલ્ય શૂન્ય આવે છે એનો અર્થ શું થાય છે? કે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય છે. ત્યારે આવી રીતે વર્તુળાકાર કે બંધ માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે આપણને બધા જુદા જુદા સ્થાન માટે વેગનું મૂલ્ય મળે છે, પણ જ્યારે એક ચક્ર પૂર્ણ કરે છે તો સ્થાનાંતર શૂન્ય અને વેગ શૂન્ય મળે છે. બરાબર, તો
वेग शून्य बने और प्रवेग मे एवं शक्य बनत परिस्थिति मलती नहीं ना पड़ी। जो कोई वस्तु के जे निश्चित दिशा में गति करती हो प्रवेग लंब दिशा में हो शक्य बने એટલે અહીંયા એમ કહેવા માંગે છે આપણે હમણાં ઉપરથી પદાર્થ લે કે નીચે નહીં ત્યારે એના ઉપર લાગતો પ્રવેગ આ દિશા પ્રવેગ આ દિશામાં હતો બરાબર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પ્રવેગ આ દિશામાં અને પદાર્થને નીચે પડવા દીધો તો આમ પછી ઉપર જ્યારે જો પદાર્થને ફેંકીએ તો પદાર્થની ગતિ ઉપર પ્રવેગ નીચે આ બી પરિસ્થિતિમાં પદાર્થના વેગ અને ગતિ અને પ્રવેગ છે વેગ અને પ્રવેગનું મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ છે પણ અહીંયા એણે એવું કીધું કે જો પદાર્થ આમ ગતિ કરતો હોય અને એના ઉપર આમ પ્રવેગ લાગતો હોય એવું શક્ય છે છે એક પરિસ્થિતિમાં શક્ય છે જ્યારે આપણે સંક્ષિતિજ દિશામાં એટલે આ દિશામાં કોઈ પદાર્થને આમ ફેંકીએ છીએ ત્યારે આપણે જે બળ લાગીએ એની અસર નીચે આ દિશામાં તો પ્રવેગ ઉત્પન્ન થાય જ છે પરંતુ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને નીચે તરફ પણ ખેંચે છે એટલે અહીંથી આમ પડે છે બરાબર તો અહીંયા સંક્ષિતિજ દિશામાં ફેંકેલા પથ્થર પર લાગતો ગુરુત્વ પ્રવેગ લંબ દિશામાં હોય છે બરાબર તો એ સવાલનો જવાબ ફરીથી હું બોલું છું લખી નાખો કે સંક્ષિતિજ દિશામાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ગુરુત્વાપ્રવેગનો દિશા તે વસ્તુની દિશાને લંબ હોય છે બરાબર સાહેબ હવે છેલ્લો દાખલો આવી ગયા 10મો કૃત્રિમ ઉપગ્રહવાળો છે સારું તો 10માની રકમ તમે જો કે કૃત્રિમ ઉપગ્રહ છે એ 42,250 કિલોમીટર ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એટલે આપણે છેલ્લો મુદ્દો ભણે ને નિયમિત વર્તુળમય ગતિ કે પૃથ્વી છે એની ફરતે ફરતા કૃત્રિમ ગ્રહો છે એની ગતિ છે નિયમિત વર્તુળમય ગતિ છે અહીંયા પૃથ્વીથી આની જે ત્રિજ્યા છે ભ્રમણ કક્ષાનો માર્ગ છે એ કેટલો કીધો છે 42,250 કિલોમીટરની ત્રિજ્યા 42,250 કિલોમીટર ત્રિજ્યા પછી 24 કલાકમાં પૃથ્વીનું ભ્રમણ કરે છે એટલે અહીંથી શરૂ કરી અને એક ચક્ર પૂરું કરતા એને 24 કલાક લાગે છે તો અહીંયા પણ બે વસ્તુ આપી દીધી છે ત્રિજ્યા સમય અને નિયમિત વર્તુળમય ગતિ કરતા કૃત્રિમ ઉપગ્રહની ઝડપ ગણવાની કીધી છે બરાબર એટલે કે ટી બરાબર 24 કલાક પછી ત્રિજ્યા આર બરાબર 42,250 કિલોમીટર અને વી ઝડપનું મૂલ્ય શોધો આપણે છેલ્લે ભણ્યા નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે ઝડપ વી બરાબર 2πr/t તો આમાં આપણે કિંમતો મૂકી દઈએ આપણને કિલોમીટર પ્રતિ કલાકની અંદર જવાબ મળશે બરાબર અહીંયા એણે કીધું નથી કે તમારે શેમાં જવાબ મેળવવો છે તમારા પુસ્તકમાં દાખલો ગણેલો છે ને એનો કોઈ કિલોમીટર પ્રતિ સેકન્ડમાં જવાબ દોરતો છે એક સેકન્ડમાં કેટલું ઝડપ ધરાવે છે બરાબર કેટલું અંતર કાપે છે તમે એ પણ શોધવું હોય તો અહીંયા આપણે એક કલાક 24 કલાક કીધું છે બરાબર તો એક કલાકની 3600 સેકન્ડ છે જો 24 કલાકની કેટલી સેકન્ડ થાય 24×3600 તો છેદ મોટો થઈ જાય જો તો જે ગણતરી તમારે કરવી હોય એ કિંમત અહીંયા ટી છે એની જગ્યાએ મૂકજો હું તમને આ 24 મૂકીને ગણાવું છું તમે આ મૂકીને પણ ગણી શકો છો બરાબર વી બરાબર 2π એટલે 22
सप्तमांश नो सात आपणे नीचे मूकी दईए आर बराबर 42,250 અને સમય આપણી પાસે છે 24 કલાક છેડું તો હવે ના ઉડાડી દઈએ આપણે આનો ઉડે છે આનો ઉડે છે આનો નાનો ઉડશે અહીંયા 3 અને અહીંયા 2 કવે 2 6 12 2 કવે 2 2 4 2 2 4 10 એ 16,125 બરાબર સોરી બે વડે ઉડે ને તો 2 2 4 એટલે 26,100 હા કઈ બોલતા નથી ફરી બે વડે ઉડાડી છે બરાબર તો 2 2 4 પછી 2 1 2 ફરીથી 2 1 2 2 2 4 2 5 4 10 21,125 તો 21,125 ગુણ્યા 11 અને 7 તેરી 21 એને આપણે અહીંયા લખી નાખીએ હવે જો આવો ગુણાકાર હોય ને તો સાવ સરળ રીતે કે આની અંદર જે સંખ્યા આપી છે 2 1 1 2 5 એની પાછળ મૂકી દો 0 અને એમાં ઈની સંખ્યાઓ મેરી 2 1 1 2 5 આવું કેવી રીતે કર્યું આપણે તો કે જો આ બે નો ગુણાકાર કરીએ છીએ એટલે હકીકતમાં આપણે કોનો ગુણાકાર કરીએ છીએ 11 × 21,125 પણ 11 શું છે 10 + 1 તો તમે અવયવમાં શીખ્યા છો કે આને 10 વડે ગુણી નાખો એટલે આ આવી ગયો અને આને ગુણી નાખો એટલે 1 આવી ગયો બે નો સરવાળો કરે એટલે આ બે નો ગુણાકારનો જવાબ આવી જાય બરાબર એટલે આપણે તો સરવાળો કરતા નાખીએ અહીંયા છે 5 અહીંયા છે 7 3 હવે ભાગી અને પોઈન્ટમાં જવાબ લાવી શકાય છે બરાબર અહીં જવાબ આપણને મળશે કિલોમીટર પ્રતિ કલાક એકવીસ એકા એકવીસ બે વધ્યા બધું બગડો એકવીસ એકા એકવીસ એક વધ્યા બધું તારે બગડો પણ તમારે ભાગમાં મળી શૂન પછી તેર છે એની બાજુમાં ઉતાર્યા સાત એટલે 137 તો તમને ખબર છે 21 પંચા 105 અને 21 છ 126 બરાબર તો 6 126 કરો એટલે 11 વધે 35 થયા 5 115 21 ઊંચા 105 10 વધે છે એટલે પોઈન્ટ પછી તમને સમથિંગ જવાબ આવે ભાગનો આલે એટલે ભાગમાં પૂરી 10 વધે પછી ફાયરા શું 21 4 84 પછી 16 વધે છે બરાબર એટલે 21 6 126 થાય 7 8 67 એમ ને 160 છે તો 70 21 70 147 એનાથી બાદ થશે કિલોમીટર પ્રતિ કલાક તો આ આપણને ઝડપનું મૂલ્ય મળે પોઈન્ટ પછી બે આપણા જવાબ આવે પછી આગળ ગણવાની જરૂર નથી બરાબર તો વેગનું મૂલ્ય કેટલું મળ્યું છે 11 સોરી 11,065.47 કિલોમીટર પ્રતિ કલાક આની છેદ તમારે કરવું હોય તો અહીંયા 24 છે અહીંયા ગુણ્યા 3600 લખી નાખવાનું આ જે જવાબ આવ્યો એટલે ફરીથી 3600 વડે ભાગી નાખવાનું તો તમને નાનું એવું સરસ કિલોમીટર પ્રતિ સેકન્ડનું મૂલ્ય મળશે બરાબર તો અહીંયા આપણે સ્વાધ્યાય પણ પૂરો થાય છે પાઠે પૂરો થઈ જાય છે નવા પીરિયડમાં નવા પાઠ સાથે મળશું આટલો સ્વાધ્યાયના બધા જ દાખલા તમારી ફેરબુકની અંદર લખી નાખજો અગાઉ જે કાંઈ મેં બોર્ડ ઉપર લખાયું છે જે કાંઈ સવાલની ચર્ચા કરી છે બધું તમારી ફેરબુકમાં લખેલું હોવું જોઈએ જ્યારે મળશું ત્યારે હું પહેલી ફેરબુક માંગીશ ઓકે થેન્ક યુ